Good morning dear student, I heartily welcome all of you in this video lectures arranged by Sardar Patel Vidya Bhavan and also I welcome in standard 11. I hope you and your family members are happy and healthy. So today we are going to learn 11th standard first unit, The Journey of My Life, Earth to Everest. तो आज ये यूनिट छे द जर्नी ऑफ माय लाइफ मतलब कि आ कोना जर्नी ની વાત કરવામાં આવેલી છે તો કે અરુણિમા સિંહા તમે આ નામ સાંભળેલું જ હશે કારણ કે તમે 10મા ધોરણની અંદર ગુજરાતી વિષયમાં આ પાઠ ભણી ચૂક્યા છો તો હા આ અરુણિમા સિંહા વિશે આપણે આ યુનિટમાં શીખવાના છે કે જેને પોતાના એક જ પગ દ્વારા પોતાના મક્કમમંથી એવરેસ્ટને પણ પાર કરી દીધો છે અને તેના દ્વારા આપણે પણ જીવનમાં ઘણું બધું શીખી શકીએ છીએ કે જો આપણે હિંમત અને જુસ્સો આપણી અંદર જો એક સ્પિરિટ હશે તો આપણે પણ કોઈ ઇમ્પોસિબલ કામને પણ પોસિબલ કરી શકશું તો જોઈએ આપણું આ ફર્સ્ટ યુનિટ ધ જર્ની ઓફ માય લાઈફ ફર્સ્ટ પેરેગ્રાફની અંદર અરુણિમા સિન્હા વિશેની થોડીક ઇન્ટ્રોડક્શન સાથે સાથે જે તેની સાથેની દુર્ઘટના બનેલી છે તે અને તેમાંથી પાર થઈ પોતે એક વર્લ્ડ રેકોર્ડ તોડનાર જે મહિલા બને છે તેના વિશેનું આ પેરેગ્રાફમાં વાત કરવામાં આવેલી છે તો જોઈએ આપણે આ ફર્સ્ટ પેરેગ્રાફ અરુણિમા સિંહા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર અરુણિમા સિંહા વોઝ એટલે કે હતી અ નેશનલ લેવલ રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર વોલીબોલ ખેલાડી અરુણિમા સિંહા રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની ખેલાડી હતી વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન સમ થગ્સ ટ્રાઇડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન વેન જ્યારે સી વોઝ ટ્રાવેલિંગ મુસાફરી કરી રહી હતી ઓન અ ટ્રેન એટલે કે ટ્રેનમાં જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે સમ થગ્સ કેટલાક ચોર થગ્સ એટલે થાય ચોર તો સમ થગ્સ એટલે કે કેટલાક ચોરે ટ્રાઇડ એટલે કે પ્રયત્ન કર્યા ટુ સ્નેચ એટલે કે છીનવવાના હર ગોલ્ડન ચેન તેણીની ગોલ્ડન ચેન સોનાની ચેન છીનવવાના કેટલાક ચોરે પ્રયત્ન કર્યા સી ફોટ બેક ફોટ બેકનો મતલબ થાય ફાઇટનું ભૂતકાળનું રૂપ ફોટ મતલબ કે તે તેની સામે ઝઘડે છે લડે છે બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન પરંતુ તે થ્રોન આઉટ એટલે કે ફેંકાઈ જાય છે આઉટ એટલે બહાર અને થ્રોન એટલે ફેંકાવું તો બહારની તરફ ફેંકાઈ જાય છે ઓફ ધ સ્પીડિંગ ટ્રેન આ ચાલતી ટ્રેનમાંથી બહારની તરફ તે ફેંકાઈ જાય છે એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ અને તેનો જે ડાબો પગ છે તેને લોસ્ટ ગુમાવી દે છે ધીસ હેપન વેન સી વોઝ 24 ધીસ હેપન આ ઘટના બને છે વેન ક્યારે કે સી વોઝ 24 જ્યારે તે 24 વર્ષની હતી ત્યારે આ ઘટના બને છે હાઉ એવર આમ છતાં પણ ધીસ એક્સિડન્ટ આ દુર્ઘટનાએ નેવર ક્યારે પણ અફેક્ટેડ એટલે અસર કરવી હર સ્પિરિટ તેના જુસ્સા ઉપર તેના તાકાત ઉપર આમ છતાં પણ 24 વર્ષની ઉંમરે તેની સાથે આ દુર્ઘટના બને છે આમ છતાં પણ આ જે એક્સિડન્ટ છે દુર્ઘટના છે એની ક્યારે તેના જુસ્સા અથવા તો તાકાત ઉપર અસર થતી નથી એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ મતલબ કે જેનું નામ છે શોર્ટમાં AIIMS તો આ જે હોસ્પિટલ છે ગવર્મેન્ટ હોસ્પિટલ દિલ્હીની ત્યાં તેનું આર્ટિફિશિયલ લેગ એટલે કે એને કૃત્રિમ પગ વોઝ ફિટેડ લગાવવામાં આવ્યો દિલ્હીની AIIMS જે હોસ્પિટલ છે તેની અંદર તેને કૃત્રિમ પગ લગાવવામાં આવ્યો અ યર લેટર એક વર્ષ પછી સી વોઝ રીટ્રેન એઝ અ માઉન્ટેનિયર અ યર લેટ એક વર્ષ પછી જ સી વોઝ રીટ્રેન રીટ્રેન એટલે ફરીથી તાલીમ લે છે એઝ અ માઉન્ટેનિયર પર્વતારોહક તરીકેની તે તાલીમ લે છે એન્ડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ એન્ડ બીકમ બને છે ધ ફર્સ્ટ ફિમેલ પહેલી એવી મહિલા વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ ધ માઉન્ટ એવરેસ્ટ આર્ટિફિશિયલ પગની મદદથી માઉન્ટ એવરેસ્ટને સર કરનારી તે પ્રથમ મહિલા બને છે ધીસ ઇઝ હર અનફોર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ કવરેજ એન્ડ ઇન્સ્પાયરેશન ધીસ ઇઝ હર અનફોર્ગેટેબલ અનફોર્ગેટેબલનો મતલબ થાય અવિસ્મરણીય ક્યારે ભૂલી ન શકાય તેવી વાર્તા ઓફ અ હોપ આશાની કવરેજ જુસ્સાની એન્ડ ઇન્સ્પાયરેશન પ્રેરણા લેવા માટેની મતલબ કે આ તેમની આશા જુસ્સો અને પ્રેરણા મેળવવા માટેની અવિસ્મરણીય વાર્તા છે લેટ્સ રીડ ફોર સીન ઓફ હર લાઈફ
लेट्स रीड, चलो अपने वाचे फोर सीन, चार दृश्य ऑफ अर लाइफ, तेना जीवन ना नेरेटेड इन हर ओवन वर्ड्स, तेना शब्द मां वर्णन करायेला आ चार सीन छे, दृश्य छे, तेने आपणे वाचीए अने समझीए। अगेन रिपीट, अरुणिमा सिन्हा वोज अ नेशनल लेवल वॉलीबॉल प्लेयर। अरुणिमा सिन्हा राष्ट्रीय कक्षानी वॉलीबॉलनी खिलाड़ी हती। When she was traveling on a train, જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે some thugs tried to snatch her golden chain, કેટલાક ચોરે તેની સોનાની ચેન છીનવવાના પ્રયત્ન કર્યા હતા। She fought back but was thrown out of the speeding train, તેણે તેમનો સામનો કર્યો પરંતુ તે આ ચાલતી ટ્રેનમાંથી બહારની તરફ ફેંકાઈ જાય છે। And lost her left leg, અને તે પોતાનો ડાબો પગ ગુમાવી દે છે। This happened when she was 24. આ ઘટના ત્યારે બને છે કે જ્યારે તે 24 વર્ષની હતી। However, this accident never affected her spirit. આમ છતાં પણ આ દુર્ઘટનાની તેના સ્પિરિટ, તેના જુસ્સા ઉપર ક્યારે અસર થઈ ન હતી। At All India Institute of Medical Science, Delhi, an artificial leg was fitted. All India Institute of Medical Science, દિલ્હીમાં આવેલી હોસ્પિટલમાં તેને કૃત્રિમ પગ લગાવવામાં આવ્યો। અ યર લેટર, એક વર્ષ પછી, સી વોઝ રીટ્રેન એઝ અ માઉન્ટેનિયર, તે ફરીથી પર્વતારોહક તરીકેની તાલીમ લે છે। એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ। માઉન્ટ એવરેસ્ટ સ્કેલ એટલે કે પાર કરનાર, માઉન્ટ એવરેસ્ટ પાર કરનાર તે પ્રથમ આર્ટિફિશિયલ લેગ ધરાવતી એક મહિલા બને છે। મતલબ કે એક અપંગ મહિલા તરીકે માઉન્ટ એવરેસ્ટને સર કરનાર પોતે પ્રથમ મહિલા બને છે અને આ રેકોર્ડ છે તે પોતાના નામે બનાવે છે। This is an unforgettable story of hope, courage and inspiration. This is an unforgettable, અવિસ્મરણીય, ભૂલી ન શકાય તેવી સ્ટોરી, વાર્તા છે। સેના માટેની? તો હોપ, આશાની, કવરેજ, જુસ્સા માટેની એન્ડ ઇન્સ્પાયરેશન, પ્રેરણા માટે। તો પ્રેરણા, આશા અને જુસ્સા માટે આ તેની અવિસ્મરણીય, ભૂલી ન શકાય તેવી વાર્તા છે। લેટ્સ રીડ ફોર સીન ઓફ હર લાઈફ નેરેટેડ ઇન હર ઓવન વર્ડ્સ। ચાલો હવે નેરેટેડ એટલે વર્ણન કરેલા, તેમના પોતાના શબ્દમાં વર્ણન કરેલા તેમના જીવનના આ ચાર દ્રશ્યને આપણે વાંચીએ અને સમજીએ। સીન વન, I had started dozing એટલે ઝોલાવવા, તો મને ઝોલાવવાનું શરૂ થઈ ગયું હતું। માય આઈઝ વે ક્લોઝડ, મારી આંખો બંધ હતી, બટ માય માઇન્ડ વોઝ અવોક, મારું જે માઇન્ડ, મન હતું તે જાગૃત હતું। આઈ રિમેમ્બર, રિમેમ્બરનો મતલબ થાય યાદ હોવું, મને આજે પણ યાદ છે। સમ વન, કોઈ સેઈંગ ધેટ, કંઈ કહી રહ્યું હતું કે બેલી વુલ કેમ આફ્ટર સમટાઈમ્સ, બેલી એક નામ છે, વુલ કેમ એટલે કે આવશે, આફ્ટર સમટાઈમ્સ, થોડા સમય પછી જ બેલી આવશે, આવું કોઈ વાત કરી રહ્યું હતું તે મને હજુ પણ યાદ છે। આઈ વોઝ ડીપ ઇન થોટ, હું ઊંડા વિચારોમાં હતી, વેન જ્યારે આઈ ફેલ્ટ, મેં અનુભવ્યું અ હેન્ડ, કોઈ હાથ, ટગિંગ એટલે કે ખેંચી રહ્યું છે, એટ માય ગોલ્ડન ચેઇન, મારી સોનાની ચેન કોઈ ખેંચી રહ્યું છે તેવું મેં અનુભવ્યું ત્યારે હું ઊંડા વિચારોમાં હતી। અ ગર્લ્સ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન, કમ્પેનિયન એટલે સાથી, તો ગર્લ્સ સિક્સ સેન્સ એટલે કે છોકરીઓની જે છઠ્ઠી ઇન્દ્રિય છે તે તેનું સૌથી બેસ્ટ કમ્પેનિયન, સૌથી શ્રેષ્ઠ સાથી છે હંમેશને માટે। અને આપણને ખબર છે સિક્સ જે સેન્સ છે, છઠ્ઠી ઇન્દ્રિય દ્વારા આપણને ખબર પડી જતી હોય છે કોઈ આપણી સામું જોવે તો પણ, કે એનો ઈરાદો કયા ટાઈપનો છે, તે કઈ રીતે આપણે સામું જોવે છે, અથવા તો ઘણી વખત આપણે રસ્તા ઉપર જતા હોય, કોઈ આપણો પીછો કરતું હોય તો આપણે પાછળ નથી જોતા, છતાં પણ આપણને ખબર પડી જાય છે કે આ કોઈ આપણો પીછો કરી રહ્યું છે। તો આ એ આપણી જે છોકરીઓની અંદર રહેલી સિક્સ સેન્સ છે, તો આ સિક્સ સેન્સ તે છોકરીઓનો સૌથી શ્રેષ્ઠ સાથી ગણવામાં આવે છે। ઇન્સ્ટન્ટિવલીનો મતલબ થાય તરત જ। આઈ ઇન્સ્ટન્ટિવલી ઓપન માય આઈઝ, મેં તરત જ મારી આંખો ખોલી નાખી હતી, એન્ડ સો ફોર ઓર ફાઈવ યંગ મેન અરાઉન્ડ મી, અને મેં સો જોયું, ફોર એન્ડ ફાઈવ યંગ મેન, ચારથી પાંચ યુવાન પુરુષો અરાઉન્ડ મી, મારી આજુબાજુ ચારથી પાંચ યુવાન પુરુષોને મેં જોયા, તે ડ્રકેન લુક્સ, તે ડ્રકેન લુક્સ એટલે કે તે એક
मदिरापान अथवा तो दारू पीधेली अवस्था में देखाता था एंड बिहेवियर गेव मी इनक्लिंग ऑफ देर इंटेंशन एंड बिहेवियर तेनु जी वर्तन हतु गेव मी इनक्लिंग इनक्लिंग एटले कि इशारो आपवो इशारो करी रह्यु हतु ऑफ देर इंटेंशन इंटेंशन एटले इरादो तो तेओना जी इरादा छे ती तेना वर्तन द्वारा मने इशारा करी रह्या हता एटले कि तेनु वर्तन द्वारा मने समझाई रह्यु हतु कि तेमनो इरादो शुं छे I stood up in a flash. In a flash નો મતલબ તરત જ. તો I stood up હું તરત જ ઊભી થઈ ગઈ to tell them that હું તેને કહેવા માટે I had no intentions of parting my with my chain. I had no intention ઈરાદો નથી મારો એવો કોઈ ઈરાદો નથી of parting with my chain. મારી ચેન ગુમાવવાનો મને કોઈ ઈરાદો નથી આવું કહેવા માટે તે તરત જ તેમનો સામનો કરવા ઊભી થઈ જાય છે સો ધે કેમ ટુગેધર એટ મી તેથી તેઓ એકબીજા તે ટુગેધર એકસાથે એટ મી મારા તરફ આવવા લાગ્યા તેથી તે એકસાથે મારી તરફ આવવા લાગ્યા અગેન રિપીટ આઈ હેડ સ્ટાર્ટેડ ડઝિંગ મને જોલાવવાનું શરૂ થઈ ગયું હતું માય આઈઝ વર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવોક મારી આંખો બંધ હતી પણ મારું માઇન્ડ મારું મગજ અથવા તો મારું મન જાગૃત હતું આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બેલી વુલ કેમ આફ્ટર સમ ટાઈમ્સ મને હજુ પણ યાદ છે કે કોઈ એવું કહી રહ્યું હતું કે બેલી ટૂંક સમયમાં જ આવશે હમણાં જ આવશે એવું આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન મારી સોનાની ચેન કોઈ છીનવી રહ્યું છે અથવા તો ખેંચી રહ્યું છે એવું અનુભવ્યું ત્યારે હું ઊંડા વિચારોમાં હતી અ ગર્લ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન છોકરીઓની જે છઠ્ઠી ઇન્દ્રિય છે તે તેનો શ્રેષ્ઠ હંમેશના માટેનો સાથી બની રહે છે આઈ ઇન્સ્ટન્ક્ટિવલી ઓપન માય આઈઝ મેં તરત જ મારી આંખો ખોલી નાખી એન્ડ સો ફોર ફાઈવ યંગ મેન અરાઉન્ડ મી ને મારી આજુબાજુ ચારથી પાંચ યુવાન પુરુષોને જોયા Their look and looks and behavior gave me an inkling of their intention. તેમની આ જે ડ્રકેન એટલે કે મદિરાપાન કરેલી અથવા તો દારૂ પીધેલી અવસ્થા અને તેનું વર્તન તેમના ઈરાદાઓનો મને ઈશારા કરી રહ્યું હતું મતલબ કે તેમના ઈરાદો શું છે તે મને ખબર પડી રહી હતી આ સ્ટુડ અપ ઇન અ ફ્લેશ ટુ ટેલ ધેમ ધેટ હું તરત જ ઊભી થઈ ગઈ હતી તેમને કહેવા માટે આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન પાર્ટિંગ એટલે ગુમાવવું તો મને મારી ચેન ગુમાવવાનો કોઈ ઈરાદો નથી તેવું કહેવા માટે હું તરત જ ઊભી થઈ ગઈ સો ધે કેમ ટુગેધર એટ મી તેથી તેઓ એકસાથે મારી તરફ આવવા લાગ્યા ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ નોન ઓફ માય ફેલો પેસેન્જર્સ ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ ઇવન ધો એટલે કે આમ છતાં પણ કમ્પાર્ટમેન્ટ એટલે કે ડબ્બો ટ્રેનનો કે ડબ્બો સંપૂર્ણ રીતે ફૂલ હતો ભરાયેલો હતો છતાં પણ નોન ઓફ માય ફેલો પેસેન્જર મારા સાથે ફેલો એટલે સાથી જે મુસાફરો હતા તેમાંથી કોઈ એક પણ નોન ઓફ એટલે કે એક પણ નહીં ગોટ અપ એટલે કે આવ્યા હતા ઊભા થયા હતા ટુ ઇવન ફક્ત ઇન્ક્વાયર પૂછવા માટે પણ વોટ વોઝ હેપનિંગ શું થઈ રહ્યું છે વોટ વોઝ હેપનિંગ મતલબ કે શું થઈ રહ્યું છે તો કે છે કે મારો જે કમ્પાર્ટમેન્ટ હતો આખો વિભાગ હતો તે ફૂલ હતો આમ છતાં પણ મારી જે સાથી પેસેન્જરો હતા સાથી મુસાફરો હતા તેમાંથી એક પણ વ્યક્તિ ફક્ત પૂછવા માટે પણ ઊભા નથી થતા કે શું થઈ રહ્યું છે ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ ફોરગેટ ભૂલી જ જવાનું હતું અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ એટલે મારો બચાવ કરવા માટે અથવા તો મને બચાવવા માટે આવે એ વાત તો મારે ફોરગેટ ભૂલી જ જવાની હતી આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન શું કહે છે આઈ હેડ નો ઓપ્શન મારી પાસે કોઈ વિકલ્પ નહોતો બટ ટુ ટેક ધેમ તેના ઉપર વાર કરવા સિવાય અથવા તો તેમનો સામનો કરવા સિવાય મારી પાસે બીજો કોઈ ઓપ્શન હતો નહીં સો આઈ કોટ અ યુથ who was trying to size me up by his collar and push him the back so I caught a youth caught એટલે પકડ્યું કેચ નું ભૂતકાળનું રૂપ caught I caught a youth મેં એક યુવાનને પુરુષને પકડ્યો who was trying to me size me up who was trying તે પ્રયત્ન કરી રહ્યો હતો to size me up મારી size એટલે કે મારી તાકાત
માપવાનો જે પ્રયત્ન કરી રહ્યો હતો તે યુવાનને મેં પકડ્યો. કઈ રીતે? તો બાય હિસ કોલર, તેના કોલરથી પકડ્યો એન્ડ પુશ હિમ ધ બેક, અને મેં તેને પાછળની તરફ ધક્કો મારી દીધો. હવે શું થાય છો? આઈ કિકડ અ કપલ ઓફ અધર્સ. આઈ કિકડ, કિકડ એટલે લાત મારી, અ કપલ ઓફ અધર્સ, બીજા બેને પણ મેં એક જોશથી લાત મારી. એન્ડ એક્સપેક્શનલ બેટલ હેડ બેગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. એક્સપેક્શનલ એટલે અસાધારણ, અસામાન્ય એવું બેટલ, યુદ્ધ. હેડ બેગન શરૂ થઈ ગયું હતું ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ, ચાલતી ટ્રેનની અંદર. આ ટાઈપનું અસામાન્ય, અસાધારણ એવું અચાનક યુદ્ધ શરૂ થઈ ગયું. વુલ્સ મેડ અનધર અટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. વુલ્સ એટલે કે વરુણ જ લેવાના, પણ આ જે હિંસક પુરુષો છે, હિંસક ટાઈપની જે વૃત્તિ દર્શાવે છે તે, એના માટે શબ્દ આપ્યો છે વુલ્સ. ધ વુલ્સ મેડ અનધર અટેમ્પ્ટ, અટેમ્પ્ટ એટલે પ્રયત્ન કરવા, ટુ સ્નેચ માય ચેન, તો મારી ચેનને છીનવવા માટે આ જે હિંસક વૃત્તિના જે પુરુષો છે તેને અનધર, બીજા પણ અટેમ્પ્ટ પ્રયત્ન કર્યા. મારી આ ચેન ચોરવા માટે આ જે પુરુષો છે તેને બીજા પણ પ્રયત્નો કર્યા. સ્ટીલ આઈ રેઝિસ્ટેડેડ અન્ટિલ વન ઓફ ધેમ ડ્રાઈવન બાય ધ ફ્રેઝી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. સ્ટીલ આઈ રેઝિસ્ટ, સ્ટીલ એટલે કે ત્યાં સુધી, આઈ રેઝિસ્ટેડ મેં સામનો કર્યો, અન્ટિલ ડ્રાઈવન બાય અ ફ્રેઝી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. ડ્રાઈવન બાય ફ્રેન્ઝી મતલબ થાય ખૂબ જ ક્રોધમાં આવેલો, ક્રોધથી ભરાયેલ કોઈ હોય તેને કહેવામાં આવે છે ડ્રાઈવન બાય અ ફ્રેન્ઝી, એટલે કે તેમાંથી એક ખૂબ જ ક્રોધિત બનેલો એક પુરુષ. ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, તેણે મને એક એક્સ્ટ્રા હાર્ડ કિક એટલે ખૂબ જોશથી એક લાત મારી. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, તેના સંપૂર્ણ ફોર્સથી, સંપૂર્ણ બળથી તેણે મને એક જોશથી કિક મારી, ત્યાં સુધી હું તેનો સામનો કરી રહી હતી. ઓફ બેલેન્સ, પણ પછી ત્યાર પછી જેવી તે લાત મારે છે ઓફ બેલેન્સ, મેં મારું સંતુલન ગુમાવી દીધું. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, અને હું તે સમય, ત્યારે ટૂંક સમય માટે, ઇન અ ટાઈમ એટલે કે તે સમયમાં, હું રિકવર મારી મૂળ પરિસ્થિતિમાં પણ આવી શકી નહીં. અગેન રિપીટ, ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ અ ફૂલ, નોન ઓફ માય ફેલો પેસેન્જર્સ ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર્સ વોટ વોઝ હેપનિંગ. ફોરગેટ અબાઉટ ધેટ કમિંગ ટુ માય રેસ્ક્યુ. મારો વિભાગ સંપૂર્ણ ભરેલો હોવા છતાં પણ મારા જે સાથી મુસાફરો છે તેમાંથી કોઈ એક પણ ઊભું થઈને ફક્ત પૂછવા માટે પણ નથી આવતું કે શું થઈ રહ્યું છે, તો તે મારી બચાવ કરવા માટે આવે. માય રેસ્ક્યુ એટલે કે મારો બચાવ કરવા આવે તે વાત જ મારે ભૂલી જવાની હતી. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. તેમનો સામનો કરવા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહીં. સો આઈ કોટ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ બાય હિઝ કોલર એન્ડ પુશ્ડ હિમ બેક. તેમાંનો એક પુરુષ કે જે મારી તાકાત માપવા ઈચ્છતો હતો, માપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તેને હું કોલરથી પકડું છું અને તેને જોશથી પાછળની તરફ ધક્કો મારી દઉં છું. આઈ કિકડ અ કપલ ઓફ અધર્સ, હું બીજા બે, કપલ ઓફ એટલે બે, તેમ આ જે ચાર પાંચ હતા તેમાંથી બીજા બેને પણ હું લાત મારું છું. એને એન એક્સપેક્શનલ બેટર હેડ બેગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ, અને આ ચાલતી ટ્રેનની અંદર એક્સપેક્શનલનો મતલબ થાય અસાધારણ, અસામાન્ય એવું યુદ્ધ શરૂ થઈ ગયું હતું. ધ વુલ્સ મેડ અનધર અટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન, અને આ જે હિંસક વૃત્તિવાળા જે પુરુષો છે તેને મારી ચેન છીનવવા માટેના બીજા પણ પ્રયત્ન શરૂ કર્યા. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ અન્ટિલ વન ઓફ ધેમ ડ્રાઈવન ઓફ બાય અ ફ્રેઝી ગીવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. હું તેઓનો ત્યાં સુધી સામનો કરતી રહી કે જ્યાં સુધી તેમાંનો એક ક્રોધે ભરાયેલો પુરુષ મને એક વધુ જોશથી કિક નથી મારતો ત્યાં સુધી. પણ જ્યારે તે કિક મારે છે ત્યારે, જોશથી લાત મારે છે ત્યારે, ઓફ બેલેન્સ હું મારું સંતુલન ગુમાવી બેસું છું. આઈ કુડ નોટ રિકવર ઇન અ ટાઈમ, અને હું થોડા સમય માટે મારી મૂળ સ્થિતિમાં પણ પાછી આવી શકતી નથી. આ પછીનો જે પેરેગ્રાફ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું.